રાજપીપળાની શુવિન હોસ્પિટલ ખાતે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વરના ઉપક્રમે બાળકો માટે વિનામૂલ્યે હૃદયરોગ નિદાન તેમજ સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં કેટલીક વખત જન્મજાત હૃદયમાં ખામી હોય છે, જેના કારણે બાળકોને જીવન જીવવામાં મુશ્કેલી અનુભવવી પડે છે. રાજપીપળા ખાતે યોજાયેલા બાળકો માટેના હૃદયરોગ નિદાન અને સર્જરી કેમ્પમાં 100 જેટલા બાળકોની તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી. મારું નામ ડૉક્ટર સ્નેહલ પટેલ, બાળકોના હાર્ટનો પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ છું હું. અને આજે સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વર છે એના ખાતે આપણે કેમ્પ રાખેલો છે ડૉક્ટર ભાઈનભાઈ ચૌધરીને ત્યાં શ્રુવિન ચિલ્ડ્રન હોસ્પિટલમાં. અને એમાં 40-50 બાળકો આવેલા છે જેને જન્મજાત હૃદયરોગ છે અને હજુ બીજા જે પેન્ડિંગ છે બચ્ચાઓ બધા ઇકો ચાલી રહ્યા છે. 100ની આસપાસ બાળકો છે અને 40-50 જોયા છે બચ્ચાઓ હજી સુધી, જેને કોઈને પરદામાં કાણું છે, કોઈનો વાલ સાંકડો છે અને કોઈને બાળક ભૂરું પડે છે, અલગ અલગ એટલે બધા બધી જ જાતના જન્મજાત હૃદયરોગ છે. અને એમને ઇકો કાર્ડિયોગ્રાફી કરી છે અને આપણી સાથે સર્જન પણ છે અને હું કાર્ડિયોલોજીસ્ટ છું. અને જે બાળકોને કંઈ પણ એટલે હાર્ટમાં પ્રોબ્લેમ છે એમને જે આપણી ગવર્મેન્ટ સ્કીમ છે બધી, મુખ્યમંત્રી અમૃતમ યોજના, આયુષ્માન યોજના, એના અંદર એટલે ફ્રીમાં ત્યાં સારવાર આપવામાં આવશે, જેમાં એમની સોનોગ્રાફી કરવામાં આવશે, ડિવાઇસ ક્લોઝર કે બલૂન કરવામાં આવશે, નહીં તો પછી ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવશે અને બધી જ સુવિધા એટલે આપણે આપવાનો પ્લાન છે. ખાલી હાર્ટની સોનોગ્રાફી જો કરાવી હોય તો 2-2.5 હજારનો ખર્ચો એમને થાય. આજે આપણે બધું ફ્રીમાં, ટોટલ ફ્રીમાં. સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરથી આવ્યો છું હું અને ડૉક્ટર સ્નેહલ પટેલ, અમે બેઉ અહીંયા કેમ્પ કરવા આવ્યા છે. લગભગ 100 જેટલા બાળકોને અમે જોઈશું અને એમાંથી જેટલા બી પોઝિટિવ કેસીસ નીકળશે તેમાં ક્યાં તો એમનું છત્રી વડે તારથી જ હાર્ટનું હોલ બંધ કરવામાં આવશે, અને જે જે બાળકોને સર્જરી લાગશે તે સર્જરી હું કરીશ. ત્યાં આપણે મા કાર્ડ, મુખ્યમંત્રી આયુષ્માન યોજના કાર્ડ બધું ત્યાં ફ્રીમાં થાય છે. તો જે બી બાળક ત્યાં આવશે આપણે ત્યાં સરદાર પટેલ અંકલેશ્વર હોસ્પિટલમાં તેનું આપણે ફ્રીમાં સર્જરી કરશું. હા, હું ડૉક્ટર ભાવિન ચૌધરી, બાળકોના સ્પેશિયાલિસ્ટ, લગભગ છેલ્લા 8-9 વર્ષથી અહીંયા આગળ કામ કરું છું. બરાબર. હવે જે બાળકોમાં હૃદયની ખામી માટે આ સ્પેશિયલી કેમ્પ રાખેલો છે આપણે, હવે અહીંયા એવું છે કે ઘણી વખતે બાળકો આ જન્મજાત ખામી પણ હોય એની અંદર, અને અમુક ખામી એવી હોય કે જે અમુક ઇન્ફેક્શન ને એવું થાય તેના કારણે બાળકને મળે, પણ એ કેવું કે લોકોને એટલી બધી અવેરનેસ હોતી નથી અને તેના કારણે એને નિગ્લેક્ટ કરતા હોય છે. પણ ઘણી વખતે જે બાળકોને કંઈ બીજી ખામી માટે બતાવે કે બીજી તકલીફ માટે બતાવે ગયા હોય ત્યારે એક્સિડેન્ટલી ફાઇન્ડિંગમાં ખબર પડે, બરાબર છે, તો તેને એની આગળને પછી ઘણી વખતે દવા જરૂર પડે, ઘણી વખત ઓપરેશન કરવું પડે, એવી ઘણી વસ્તુઓ જરૂર પડતી હોય છે, પણ એને જે એના મા બાપને ખબર નથી હોતી. અને ઘણી વખત એમની સામે પણ હોય તો બી એમને નથી ખબર પડતી, જેવું કે બાળક થોડું રમીને થાકી જતું હોય, થોડું હાથ પગ ચલાવીને કે થોડું દોડી રમીને થાકી જાય, પછી હાથ પગ ભૂળા પડી જતું હોય, ઘણી વખત કાળું પડી જતું હોય, આ બધી વસ્તુ એ લોકોની સામે થતી હોય પણ એમને આ ઘણી વસ્તુનો આઈડિયા નથી હોતો અને ઘણી વખતે બતાવવા નથી આવતા કે ઘણી વખતે જે આપણે ભૂવા જાગરણ એવું કરતા હોય છે. એટલે એની થોડી જે એની અંદર અવેરનેસ આવે તેના માટે આ ખાસ કેમ્પ રાખ્યો છે. અને એમાંથી જે બાળકો મળશે કે જેમને આગળ સારવારની જરૂર પડે તો તે, અને પછી ઓપરેશનની કેવી જરૂર પડતો તે, જે સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ડૉક્ટર સ્નેહલ પટેલ છે તે અને ડૉક્ટર રવિશાકર પટેલ છે તે, ઓપરેશનની જરૂર પડશે તો તે અને બીજી કંઈ સારવાર જરૂર પડશે તે બધી મા યોજના અંતર્ગત કે પછી આપણે જે મુખ્ય જે એના જે છે તેની અંતર્ગત બધું ફ્રી ઓફ કોસ્ટમાં તે મફતમાં સારવાર મળી જશે ત્યાં આગળ એમને.